હેલો, નમસ્તે નમસ્કાર. વેલકમ ટુ ધ હાર્દિક પરમાર કોચિંગ. તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે. આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. આજે આપણે ગુજરાતીની અંદર અમુક સ્વર અને વ્યંજન છે, તો અમુક જેટલા પણ વ્યંજનો છે એ વ્યંજનોના અલગ અલગ પ્રકાર છે. કેવા પ્રકારો છે? મતલબ કે જે વર્ણ, જેટલા પણ વર્ણ એટલે કે જેટલા પણ અક્ષરો છે, તેની અલગ અલગ વ્યવસ્થા છે કે તે મોઢાના કયા આધારથી બોલવામાં આવે છે, ગળામાંથી બોલવામાં આવે છે કે તાળવાથી બોલવામાં આવે છે, કંઠમાંથી બોલવામાં આવે છે, તેનો અવાજ કયો, એના આધારે તેના ઘણા બધા પ્રકાર પડે છે કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય. પછી આની ઉપરાંત અલ્પપ્રાણ અને મહાપ્રાણ એવા પણ બે પ્રકાર પડે છે. તો આ બધા પ્રકાર આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આપણે એ જાણવાની કોશિશ કરીશું કે જેટલા પણ મૂળાક્ષરો છે, જેટલા પણ મૂળાક્ષરો ક, ખ, ગ, એમાંથી કયા અલ્પપ્રાણ છે, કયા મહાપ્રાણ છે અને કયા જે કંઠ્ય છે, ઓષ્ઠ્ય, એવી રીતે. તો આપણે એ બધા જ જાણવાની કોશિશ કરીશું, એ પણ એક ટ્રીકની મદદથી. તો આપણે આ વિડીયો શરૂ કરીએ. અને બીજું, સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે અલ્પપ્રાણ અને મહાપ્રાણ એટલે શું. તો અલ્પપ્રાણ વ્યંજન એટલે એવો વ્યંજન કે જે વ્યંજનના ઉચ્ચારણ માટે ઓછી હવાની જરૂર પડે. જે વ્યંજનના ઉચ્ચારણ માટે, ઉચ્ચારણ એટલે બોલવું, પ્રનાન્સિએશન, બોલવા માટે ઓછી હવાની જરૂર પડે તેને અલ્પપ્રાણ કહેવાય. મહાપ્રાણ એટલે જે વ્યંજન હોય એના બોલવા માટે આપણને વધુ હવાની જરૂર પડે, બરાબર. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં એકદમ શોર્ટ, એકદમ સિમ્પલ ટ્રીક છે. આપણે શું કરીશું? સૌથી પહેલાં અહીં લખવાનું છે KTM 2. હવે જો આપણને બધાને ખ્યાલ જ હશે કે KTM નામની બાઇક આવે છે, KTM એક્સપર્ટ બાઇક આવે છે. તો KTM 2 આપણે હિન્દીમાં અથવા KTM આપો આપણે એવું કહીએ છીએ, KTM આપો. તો KTM 2 આપણે એવું યાદ રાખી લેવાનું છે. શું? KTM 2 આપણે એવું યાદ રાખી લેવાનું છે. હવે જો આ KTM 2 છે તો એની બાજુમાં તરત લખવાનું છે કે એટલે કંઠવ્ય, ટી એટલે તાલવ્ય, એમ એટલે મૂર્ધન્ય, ડી એટલે દંત્ય અને ઓ એટલે ઓષ્ઠ્ય, બરાબર. તો હવે આપણને ખબર પડી કે KTM 2 એટલે કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, બરાબર. હવે આપણે શું કરવાનું છે? અહીં બે ભાગ પાડવાના છે, બરાબર. અને અહીં લખવાનું છે અઘોષ વ્યંજન અને અહીં લખવાનું છે ઘોષ વ્યંજન. અહીં પણ અઘોષ અને ઘોષ બંનેનું એક અલગ અલગ નામ છે. અઘોષ એટલે શું થશે? અઘોષ એટલે કઠોર વ્યંજન અને ઘોષ એટલે મૃદુ વ્યંજન. મૃદુ એટલે નરમ. અઘોષ એટલે શું થશે? કઠોર. અને ઘોષ એટલે શું થશે? મૃદુ. ઓકે, તો હવે આપણે જોઈએ, આવી રીતે લખી દીધું. હવે અહીં પણ બીજા બે ભાગ પાડવાના છે, આ અઘોષની અંદર અને ઘોષની અંદર. તો અહીં જે આ બાજુ આવશે અલ્પપ્રાણ અને અહીં આવશે મહાપ્રાણ. એવી જ રીતે અહીંયા આવશે અલ્પપ્રાણ અને અહીં આવશે મહાપ્રાણ. જો હવે આ તો આપણે યાદ રાખી લીધું આ સૂત્રથી, તો અહીં કઈ રીતે યાદ રાખી શકાય તે પણ આપણે જોઈએ. સૌથી પહેલાં તો જો અહીંયા અ પહેલાં આવશે. અ તો પહેલાં જ આવશે અક્ષરની અંદર, આપણે જોવા જઈએ કક્કાની અંદર, તો પહેલાં અ આવશે અને પછી ઘ આવશે. તો અઘોષ આ બાજુ પહેલાં આવશે અને ઘોષ પહેલાં આવશે. આ અને અહીંયા પણ જોવા જઈએ તો ક પહેલાં આવશે અને મ પછી આવશે. તો ક પહેલાં અને મ પછી. અને અહીંયા પણ જોઈએ તો અ પહેલાં આવશે અને મ પછી આવશે. તો આપણને ખબર પડી ગઈ, ગોઠવતા પણ આવડી જશે કે આવી રીતે ગોઠવવાનું. બસ હવે કંઈ કરવાનું નથી, હવે અહીંયા આપણે કક્કો લખવાનો છે. તો આપણે કક્કો લખીએ, બરાબર, કે ક, ખ, ગ, ખ, ચ, છ, 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 ટ, ઠ, ડ, ઢ, અણ. હવે જો અણ અહીંયા લખવાનું છે, અણ અહીંયા લખવાનું છે, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. હવે જો આપણને ખબર પડી ગઈ, અહીંયા આપણે એવું યાદ રાખી લેવાનું કે આ અણનામ છે. આપણે અણનામ એટલે તો ખબર જ હશે, ક્રિકેટની અંદર જે લાસ્ટ સુધી રહી જાય એને આપણે કેવો બેટ્સમેન કહીએ છીએ, અણનામ. તો અહીંયા આપણે યાદ રાખી લેવાનું કે અણનામ એટલે આપણે અણ, અ, ન, મ, અણનામ. તો અણનામ અહીંયા આવશે, બરાબર. હવે જો મ એટલે અહીંયા પૂરું થઈ ગયું છે અને ઓષ્ઠ્ય અહીંયા પણ પૂરું થઈ ગયું છે. હવે આપણે એટલી તો ખબર પડી ગઈ હશે કે આ જે રીતે કંઠવ્ય છે, આ તાલવ્ય છે, આ મૂર્ધન્ય છે, દંત્ય અને ઓષ્ઠ્ય. તો હવે અહીંયા પૂરું થઈ ગયું તો હવે આગળ તો લખાશે નહીં. તો હવે મ પછી આપણે શું કરીશું? તો મ પછી ય ર લ શું લખીશું? ત્રણ અક્ષર ય ર લ. પછી અહીંયા લખીશું વ, સ, સ અને સ, ત્રણેય સ અહીંયા લખીશું. પછી હ અને પછી અડ. ઓકે, આટલી વસ્તુ આપણે જોઈ લઈશું, આવી રીતે લખી નાખીશું. તો આટલી વસ્તુ લખાઈ ગઈ છે, બરાબર. તો હવે આ બધી જ વસ્તુ આપણને ખબર પડી ગઈ છે. આની ઉપરથી હવે આપણે બધા જ જવાબનો બધા જ જવાબ મેળવીશું.
જેમ કે પૂછે કે ક શું છે, તો કઠોર વ્યંજન છે અથવા અઘોષ વ્યંજન છે અથવા તો અલ્પપ્રાણ છે. ખ શું છે, તો તે મહાપ્રાણ છે અથવા કઠોર છે અથવા અઘોષ છે. બરાબર, તો આપણને આવી રીતે બધા જવાબ મળી ગયા છે. બરાબર, હવે જો અહીંયા આપણે બીજી મહત્વની વસ્તુ જોઈએ કે આ અણનમ અણનમ જે છે એ આપણે અલગ લખેલું છે, તો તે આ નથી. તાલવ્ય મૂર્ધન્ય દંત્ય કે ઓષ્ઠ્ય છે નહીં, પરંતુ આ અલગ જ છે. આ શું છે, આ અનુનાસિક છે. શું છે, આ અનુનાસિક. બરાબર, તો આ ત્રણ અલગ છે, અનુનાસિક. ઓકે, આની સિવાય પણ એક બીજી વસ્તુ છે અર્ધસ્વર. તો અર્ધસ્વર છે ય ર લ અને વ, ય ર લ વ, ટોટલ ચાર અર્ધસ્વર છે. પરંતુ સાત ચોડણી કોષ મુજબ જોઈએ તો હ ને પણ સ્વર ગણવામાં આવે છે. તો ટોટલ પાંચ અર્ધસ્વર છે. કયા કયા? ય ર લ વ અને હ. તો હ ય ર લ વ, ટોટલ પાંચ અર્ધસ્વર છે. અનુનાસિક પૂછવામાં આવે તો આવી રીતે અણ ન અને મ. એવું પૂછવામાં આવે કે અણ ન અને મ નીચેનામાંથી શું છે, તો તરત આપણે અનુનાસિક જવાબ ટી કરીએ. જો ઘણી બધી વાર એવું પૂછવામાં આવે કે જેમ કે આવડો આ છ છે, આ છ છ નીચેનામાંથી શું નથી, શું નથી, તો નીચે ત્રણ ઓપ્શન આપેલા હોય તો તે ત્રણ હોય અને એની સિવાય ન હોય. તો શું આપેલું હોય, તો જેમ કે અલ્પપ્રાણ આપેલું હોય, ઘોષ આપેલું હોય, મૃદુ આપેલું હોય અને અઘોષ આપેલું હોય. તો જવાબ શું આવશે? અઘોષ આવશે. કેમ? કારણ કે છ તો અલ્પપ્રાણ પણ છે, ઘોષ પણ છે, મૃદુ પણ છે અને અઘોષ નથી. તો આવી રીતે આપણે આ એક ટ્રીકથી આ યાદ રાખી શકીએ છીએ અને આપણે આ બધી જ વસ્તુ જોઈ શકીએ છીએ. ફરીથી એકવાર જોઈ લઈએ કે શું કરવાનું છે. આપણે કંઈ કરવાનું નથી, અહીંયા કેટીએમ દો લખી નાખવાનું છે, એટલે કે કંઠવ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ઠ્ય, અને આવી રીતે કક્કો લખી નાખવાનો છે. બરાબર, અને અહીંયા જે આવશે અનુનાસિક છે. અર્ધસ્વર પણ આપણે પાંચ જોઈ લીધા, ય ર લ વ અને હ, અને અહીંયા પણ આપણે આ બધી વસ્તુ જોઈ લીધું છે. અહીંયા આપણે બીજી વસ્તુ જોઈ લઈએ કે સ સ સ હ પછી છ જ્ઞ આ બધા છે, તેને ઉષ્માક્ષરો પણ કહેવામાં આવે છે. તેને શું? ઉષ્માક્ષરો પણ કહેવામાં આવે, તો તે પણ આપણે યાદ રાખીશું. પરંતુ જનરલી આજ પૂછાતું હોય છે અલ્પપ્રાણ મહાપ્રાણ કે નીચેનામાંથી કયો અલ્પપ્રાણ છે. એવો ક્વેશ્ચન પૂછે છે કે નીચેનામાંથી કયો અલ્પપ્રાણ છે, તો ત્રણ અલ્પપ્રાણ નો હોય અને એક અલ્પપ્રાણ હોય, તો ત્રણ આ આપેલા હોય અને એક આ આપેલો, તો આપણે આન્સર રાઇટ ડાઉન કરી શકીએ છીએ. આપણે કંઈ કરવાનું નથી, પરીક્ષામાં આવો ગોઠો દોરી નાખવાનો છે. સો થેન્ક યુ ફોર લિસનિંગ ધીસ 10th જપાન. જો તમારો કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ. તો આજ ઇસ પોએમ કે સાથ હમ ઇસ વિડિયો કો ખતમ કરતે હૈ. હો રહી હૈ પીર પર્વત સે પિઘલની ચાહીએ, આજ ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહીએ. યહ દીવાર પર્દો કી તરહ હિલને લગી, લેકિન એ બુનિયાદ હિલની ચાહીએ. હર સડક હર ગલી હર નગર હર ગાંવ મે હાથ લહેરાતે હુએ યહ લાશ ચલની ચાહીએ. સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, સારી કોશિશ હૈ કી સૂરત બદલની ચાહીએ. મેરે સીને મે નહીં તો તેરે સીને મે હી સહી, હો કહીં ભી લેકિન આગ ચલની ચાહીએ, આગ ચલની ચાહીએ, આગ ચલની ચાહીએ.